हेलो, नमस्ते विद्यार्थी मित्रों, मारू नाम छे जाडेजा सभा। नोबल स्कूल ग्रुप तेमज वासुदेव विद्यालयनी YouTube ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમત, બરાબર? દરેક વિદ્યાર્થીએ ગણિત ગમતની સ્વાધ્યાયી કાઢવાની છે, જેમાં ચેપ્ટર 5 આકાર અને ભાગ એટલે કે ડિઝાઇન અલગ અલગ। આપણું આપણું ચેપ્ટર છે એ આકારો દ્વારા છે, ભાગ ડિઝાઇન અલગ અલગ ડિઝાઇન છે એમાં, બરાબર? તો અમુકમાં રંગ કરવાના છે, અમુકમાં અલગ અલગ આકારો આપણે દોરવાના છે। તો દરેક વિદ્યાર્થી આજે પેજ નંબર 80 કાઢવાના રહેશે। કાઢી આપણે હવે જુઓ એમાં શું કીધું છે, પેટર્ન પૂર્ણ કરો, બરાબર? હવે આ આવી રીતના તમને આપજો, આમ તમને ત્રણ તમને પેટર્ન આપેલી છે, બાકી આવા ખાલી ખાના છે। એમાં તમારે શું કરવાનું છે, આ રીતે તમારે પેટર્ન દોરવાની છે, બરાબર? બી ખાનામાં જાય એ રીતે તમારે પેટર્ન દોરવાની છે। એ રીતે ન થઈ શકે તો તમે આ બીજી રીતે પણ તમે દોરી શકો છો, આ રીતે પણ તમે દોરી શકો છો, બરાબર? આમાંથી જે તમને ઈઝી પડે ને એ પેટર્ન તમારે દોરવાની છે। નીચે પણ એ જ રીતે તમારે પેટર્ન દોરવાની છે, બરાબર? પછી ઉપર તમને જે પ્રમાણે કલર આપ્યો છે, જો એક ત્રિકોણમાં કલર ભરવાનો ઓલે એક ત્રિકોણ ખાલી એક ત્રિકોણમાં રંગ ભરવાનો, એ જ રીતે આમાં જે કલર આપ્યો છે એ જ કલર તમારે આ પેટર્નમાં પૂરો કરવાનો રહેશે, બરાબર? નો ખ્યાલ આપો, તમે એક તમે દર્શાવો છો આ પ્રમાણે તમારે કલર ભરવાનો રહેશે। એક ત્રિકોણ ખાલી રહેશે, એક ત્રિકોણમાં રંગ ભરવાનો રહેશે, ત્યાર પછી નીચે નીચે પણ એ જ રીતે એક ત્રિકોણ ખાલી ને એક ત્રિકોણમાં રંગ પૂરવાનો। જો આ ત્રિકોણ ખાલી છે, આ ત્રિકોણમાં રંગ પૂર્યો છે, આ ત્રિકોણ ખાલી, એ જ રીતે એક ત્રિકોણમાં રંગ પૂરેલો છે, એક ત્રિકોણ ખાલી છે। હવે બીજી પેટર્ન છે, બરાબર? એમાં તમને ડબલ્યુ આકાર આપેલો છે, છે બધા પણ તમને લાઇનિંગ કરેલી છે ને, હવે એમાં તમારે શું કરવાનું છે, આ જે વચ્ચેના ત્રણ છે એમાં જ તમારે રંગ પૂરવાનો, બરાબર? એક ખાનું ખાલી રહેશે ને એક ખાનામાં રંગ પૂરવાનો રહેશે, જેથી તમારે ગોટાળા ના થાય, બરાબર? પછી જો આ ખાનું ખાલી રહેશે તો અમારે પૂરવાનું એ બર અહીંયા ભલે કઈ કે પેટર્ન હોય એમાં તમે સીધી લાઈન કરી શકો છો, બરાબર? આ રીતે તમે પેટર્ન પૂર્ણ કરવાની છે, તેમજ તમારે આ જે પેટર્ન છે એમાં તમારે પેન્સિલથી રંગ ભરવાનો છે, તેનાથી પેન્સિલથી, બરાબર? ત્યાર પછી ત્રીજી પેટર્ન છે, તો આ જ પ્રમાણે તમારે નીચેની પેટર્નમાં રંગ ભરવાનો છે। ઉપર કેવો છે, જાંબલી કલર છે, તો આ ચોરસમાં તમારે એક ખાનામાં રંગ ભરવાનો છે, એકમાં નહીં। એ જ રીતે જો નીચેની આ પેટર્ન છે એ તમારે પૂર્ણ કરવાની રહેશે, મેં તમને અહીંયા દર્શાવી એ પ્રમાણે, બરાબર? એકમાં ઓરેન્જ ભરવાનો છે, એકમાં ગ્રીન કલર, એટલે એકમાં કેસરી કલર અને એકમાં લીલો કલર, અહીંયા તમારો 80 પેજ પૂર્ણ થાય છે, બરાબર? હવે આપણે જોઈએ 81 પેજ પર, એમાં શું છે, જો આપણે જોઈએ ત્રણ રંગ પૂરી પેટર્ન બનાવો, અહીંયા જે પ્રમાણે ત્રણ રંગ આપેલા છે ને એ પ્રમાણે જ તમારે ત્રણ રંગ પૂરવાના, એના સિવાય બીજા કોઈ પણ રંગ પૂરશો તો પણ ચાલશે, પણ એટલા રંગ ત્રણ રંગનો જ યુઝ કરવાનો। એમાં જે રીતે જે ખાનામાં પૂર્યો છે ઉપરના બધા ખાના એક સરખા, તો તમારે પણ એ રીતે કરવાનું છે। પછી બીજું શું છે, બે રંગ પૂરી પેટર્ન પૂર્ણ કરો, તો જો જે ડિઝાઇનમાં લીલો રંગ છે એ ડિઝાઇનમાં તમારે પણ લીલો રંગ પૂરવાનો છે, અને જે ડિઝાઇનમાં લાલ રંગ છે તો એ પ્રમાણે તમારે પણ જોઈ જોઈને આ પેટર્ન પૂર્ણ કરવાની છે, રંગ સરસ મજાનો પૂરવાનો છે, તેમજ એ જે પેટર્ન છે એની બહાર એક પણ વિદ્યાર્થીને કલર જોવો જોઈએ નહીં, બરાબર? પછી ત્રીજું શું છે, ચાર રંગ પૂરી પેટર્ન બહાર જાતે બનાવો, આ બે પેટર્ન તમને બનાવેલી છે, તો હવે તમારે સ્કેલનો યુઝ કરીને આ ત્રીજી પેટર્ન છે તમારે પૂર્ણ કરવાની છે, અને એમાં તમારે ચાર રંગ પૂરીને પેટર્ન બનાવવાની છે, તો આ 80 અને 81 પેજ તમારે મમ્મી પપ્પાના મદદથી પૂર્ણ કરવાનું રહેશે। ચલો હવે આપણે જોઈએ 82 પેજ, આપેલ પેટર્ન ની ટાઇલ્સ દોરો, તો ચલો તમે એક ટાઇલ્સ આપેલી છે એ જ પ્રમાણે તમારે બીજી ટાઇલ્સ દોરવાની, પેલા સરસ મજાનો આવું બે લાઈન પર નાખવાની, બરાબર? પછી આ રીતે આકાર દોરી નાખવાનો, એટલે બની ગયું શું, આપણું ષટકોણ, તો એ પેટર્ન પાછી અહીંયા દોરવાની, દરેક પેટર્ન બે વાર દોરવાની, ત્યાર પછી આમાં બે ઊભી લીટી કરી નાખવાની, પછી બે આડી લીટી કરી નાખવાની, બરાબર? એટલે આ પણ પેટર્ન પૂર્ણ થશે, આ રીતે એક આડી લાઈન કરવાની છે અને એક ઊભી પેટર્ન, આમાં પણ બે પેટર્ન, દરેકમાં બે પેટર્ન પૂર્ણ કરવાની, ત્યાર પછી આ પેટર્ન છે તો એ પણ બે પેટર્ન એક દોરવાની છે,
પેટર્ન છે તો એ પણ એક પેજ. આ રીતે તમારે પેજ નંબર 82 સુધી દરેક વિદ્યાર્થીને પૂર્ણ હોવું જોઈએ, રંગ પૂરેલો હોવો જોઈએ, બરાબર ચેકચાક હોવું જોઈએ નહીં. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું. થેન્ક યુ.